good morning to all. myself, jignathave from sri Aryapur kanya Vidyali. yesterday we learned articles a and R. and now today we learn article the. so let's start third article, the. definite article, the. before we start the article the, we must revise the both article a and n. વોટ ઇઝ ધ આર્ટિકલ એ એન એન ઓકે ફર્સ્ટ વન એ એમાં આપણે શું શીખ્યા હતા ક્યાં આગળ લાગશે એ આર્ટિકલ જે શબ્દનો ઉચ્ચાર સ્વરથી થયો હોય ત્યાં આગળ કયો આર્ટિકલ લાગશે એ નહીં ખોટું તો શું શીખ્યા હતા એ આર્ટિકલ ક્યાં લાગશે જે શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી થયો હોય બરાબર છે જે શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી થયો હોય ત્યાં આગળ એ આર્ટિકલ લાગશે અને જે શબ્દનો ઉચ્ચાર સ્વરથી થયો હોય ત્યાં આગળ એન આર્ટિકલ લાગશે તો આટલું આપણે કાલે શીખી ગયા હતા હવે આજે એનાથી આગળ ધ આર્ટિકલ વિશે શીખવાનું છે ફર્સ્ટ વન કોઈ પણ પદાર્થ પ્રાણી કે વસ્તુ વિશે જો પહેલી વાર વાત કરવામાં આવી હોય તો તેવા નામની પહેલા પહેલી વખત એટલે શું તો કે એકની એક વસ્તુની વાત આપણે એક જ વખત કરવી હોય તો એમ કહી શકીએ કે ધીસીઝ બુક પરંતુ આપણે એની ફરી વખત ઉલ્લેખ કરવો હોય કે ધીસીઝ બુક એટલે કોઈ પણ બુક હોઈ શકે પરંતુ આપણે કોઈ ચોક્કસ બુક કેવી છે કે ભાઈ આ ગ્રામરની જ બુક કે આ ટેક્સ્ટ ની જ બુક એવું કાંઈ કેવું હોય ત્યારે ફરી વખત એનો ઉલ્લેખ કરીએ ત્યારે ધ આર્ટિકલ આવે છે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ અ બુક ધ બુક ઇઝ ન્યૂ ધીસ ઇઝ અ હોર્સ ધ હોર્સ ઇઝ બ્રાઉન એન્ડ ધીસ ઇઝ એન એપલ ધ એપલ ઇઝ રેડ આપણે એ જ એપલની વાત કરીએ છીએ કે જે રેડ એપલ છે તો ત્યારે ધ નો ઉપયોગ કરીએ છીએ આપણે એ જ હોર્સની વાત કરીએ છીએ કે એ હોર્સ બ્રાઉન છે તો એની આગળ ધ આવે છે અને આપણે એ બુકની વાત કરીએ છીએ કે જે બુક ન્યૂ એટલે કે નવી છે તો ત્યારે એની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ ક્લિયર નાવ સેકન્ડ વિશ્વની એક માત્ર ચીજ અથવા તો પ્રકૃતિના અનન્ય એક માત્ર પદાર્થના નામની પહેલા પણ ધ આર્ટિકલ આવે છે અનન્ય નામો એટલે શું એવા નામો કે જે નિશ્ચિત હોય જેનો ક્યારેય પણ નાશ થતો નથી હંમેશ માટે રહે છે તો એવા નામોની આગળ પણ ધ આર્ટિકલ વપરાય છે જેમ કે ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ વન ધ સન રાઈઝ ધ સ્કાય ઇઝ બ્લુ એન્ડ ધ અર્થ ઇઝ રાઉન્ડ તો સમજાયું આ સન છે સ્કાય છે અને અર્થ છે આ નિશ્ચિત વસ્તુ છે જેમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી તો એવા નામોની આગળ પણ ધ આર્ટિકલ વપરાય છે થર્ડ વિશેષણ જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં હોય હવે આ ડિગ્રી એ શું છે આપણને એમ થશે આ કંઈક નવું નામ આવ્યું તો ત્રણ પ્રકારની ડિગ્રીઓ છે જે આપણે ડિગ્રીનું ચેપ્ટર કરીશું એમાં આવશે સુપરલેટિવ કમ્પેરેટિવ અને પોઝિટિવ આ ત્રણ ડિગ્રીઓ છે એ ડિગ્રીઓના ચેપ્ટર્સમાં આપણે વિશેષ શીખીશું આમાં આપણે શીખવાનું છે કે ધ આર્ટિકલ કઈ ડિગ્રીમાં વપરાય છે તો કે ધ આર્ટિકલ છે તે સુપરલેટિવ ડિગ્રીમાં વપરાય છે જેમ કે વિશેષણ જ્યારે સુપર ડિગ્રીમાં વપરાયું હોય

શીલા ઇઝ ધ ફર્સ્ટ ગર્લ ટુ રીચ સ્કૂલ એન્ડ મેથ્સ ઇઝ ધ લાસ્ટ પીરિયડ ટુ ડે ફર્સ્ટ વન ધસ્ટન ધ હોટેસ્ટ આ બંને જે એક્ઝામ્પલ છે એ ડિગ્રીના છે ઈ એસ ટી ઈ સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ છે ત્યારે ધ આવે છે એન્ડ થર્ડ એન્ડ ફોર્થ આ બંનેમાં ફર્સ્ટ એન્ડ લાસ્ટ એ કેવા વર્ડ વાપરેલા છે આપણે આગળ શીખી ગયા તો કે ઓડિનલ નંબર્સ

એવાની આગળ પણ ધ આવે છે ફોર એક્ઝામ્પલ ધ તાજમહાલ ઇઝ ઇન આગ્રા ધ ગંગા ઇઝ અ હોલી રિવર એન્ડ ધ હિમાલયાઝ આર ટુ ધ નોર્થ ઓફ ઇન્ડિયા તો જોયું આપણે કે ક્યાં આગળ ધ વપરાયું છે તાજમહાલ ગંગા અને હિમાલયાઝ તો આવા શબ્દોની આગળ પણ ધ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે છે નવ ફિફ્થ મહાન પવિત્ર ગ્રંથોના નામો વર્તમાન પત્રો દિશાઓ આવા બધાની આગળ પણ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે પવિત્ર ગ્રંથો આપણી પવિત્ર પુસ્તકો છે તેવા બધાની આગળ જેમ કે ધ રામાયણ ઇઝ અ હોલી બુક ઓફ ધ હિન્દુઝ આઈ રેડ ધ ઇન્ડિયન એક્સપ્રેસ એન્ડ ધડવ ટ્રાવેલ્ડ ટુવર્ડ્સ ધ નોર્થ નોર્થ ઇસ્ટ સાઉથ વેસ્ટ આ બધી દિશાઓની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે હવે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે આર્ટિકલ્સ ક્યાં મુકાય છે એ તો આપણે શીખી ગયા પણ આર્ટિકલ્સનો ઉપયોગ ક્યાં નથી કરવાનો તો એ આપણે ધ્યાન રાખવાનું છે આપણે એ અને એનમાં તો જોઈ ગયા કે આર્ટિકલ્સ ક્યાં નથી મૂકવાનો તો આપણને યાદ હોવું જોઈએ કે બહુવચન હોય તો તેવા શબ્દોની આગળ આર્ટિકલ્સ મુકાતા નથી હવે અહીંયા પણ એ રીતે જોઈએ કે ગામ માણસ દેશ રાજ્યના નામો આવા શબ્દોની આગળ આર્ટિકલ ન લાગે નદી પર્વતના નામને એ કે એન નહીં પણ ધ આર્ટિકલ લાગે છે આપણે જોયું કે એ અને એન ક્યાં લાગે છે એક વચનના નામની આગળ જ્યારે ધ આર્ટિકલ ક્યાં લાગે છે એક સાથે કોઈ નિશ્ચિત વસ્તુ હોય અથવા તો એકની એક વસ્તુની વાત ફરી વખત કરવામાં આવી હોય તો ધ આર્ટિકલ મૂકવામાં આવે છે ટુડે નાવ નાઉ અવર આર્ટિકલ્સ ટોપિક ઇઝ કમ્પ્લીટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ ઓકે ફરી વખત આપણે રિવાઇઝ કરીએ શોર્ટલી ઇન્ડેફિનેટ આર્ટિકલ એ એન્ડ એન એન્ડ ડેફિનેટ આર્ટિકલ ધ આ ત્રણ આર્ટિકલ્સ વિશે આપણે વ્યવસ્થિત ધ્યાન રાખી અને સમજવાનું અને શીખવાનું છે આર્ટિકલ્સનો ક્યારેય પણ ભૂલ થવી જોઈએ નહીં જો એક વખત આપણને નિયમ યાદ રહી જશે કે આર્ટિકલ ક્યાં મૂકવામાં આવે છે તો ક્યારેય પણ આપણેથી ભૂલ થશે નહીં માત્ર નિયમ જ એના યાદ રાખવાના છે કે સ્વરની આગળ એન અને વ્યંજનની આગળ એ અને ધ જે છે તે કોઈ પણ નિશ્ચિત વસ્તુ હોય કોઈ પણ નિશ્ચિત પ્રાણી કોઈ પણ નિશ્ચિત પદાર્થ હોય એટલે કે એકની એક વસ્તુની વાત જો ફરી વખત કરવામાં આવી હોય તો આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરીશું હવે આપણે આ ત્રણ આર્ટિકલ્સ વિશે શીખ્યા એનું જે આપણે હોમવર્ક કરવાનું છે એ હોમવર્કમાં આપણે એક્ઝામ્પલ્સ આપ્યા છે એક્ઝામ્પલ્સ લઈ અને આની જેવા બીજા સેન્ટેન્સીસ એવા લેવાના છે કે જ્યાં આગળ આપણે જોયું કે આ ત્રણ આર્ટિકલ્સ વિશે જે શીખ્યા એમાં તમને હજી કોઈ ડાઉટ હોય તો તમે મને એની ટાઈમ પૂછી શકો છો જે કાંઈ ડાઉટ હોય ક્લિયર ન થાય ફરી વખત રિવિઝન કરવું હોય તો પણ તમે પૂછી શકો છો ગમે ત્યારે ગમે એ સમયે ઓકે થેન્ક યુ